गुड मॉर्निंग क्लास, आज आप जोईशू धोरण 9 मां ग्रामर मां चैप्टर 7 ध एडजेक्टिव एटले के विशेषण। हवे आप कोईपण नाम हो इनी आगळ इनी विशेषता हो इना गुण दर्शावता होईए त्यारे आपणे विशेषणनो उपयोग करीए छीए। जेम के अहींया उदाहरण छे अ न्यू बुक। विद्यार्थी मित्रों, अ न्यू बुक एटले के नवू पुस्तक। पुस्तक केवू छे? नवू छे, तो नवू एनुं शुं थयुं? विशेषण। पछी एन ओल्ड स्टोरी एटले के जूनी वार्ता। केवी वार्ता? जूनी। अ फेट मैन, केवो माणस? जाडो। अ थीन बॉय, केवो छोकरो? तो पातळो। तो एक्जाम्पल्स केवा छे? दीस इज अ बिग रूम, आ मोटो ओरडो छे। दीस इज अ रेड फ्लावर, पेलू लाल फूल छे। ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ, પેલું જૂનું ઘર છે। ઉપર આપેલા બધા જ વાક્યોમાં વિશેષણ નામની પહેલાં મુકાય છે। વિશેષણ નામની પહેલાં, નામની પહેલાં। અ બિગ રૂમ, અ રેડ ફ્લાવર, અ એન ઓલ્ડ હાઉસ। હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્યનો કેવી રીતે થાય તે જોઈએ। વાક્યરચના કેવી થાય? હવે આપણે શું જોઈએ? અહીંયા શબ્દની પહેલાં છે વિશેષણ। હવે અહીંયા જોઈએ આપણે, ધીસ રૂમ ઇઝ બિગ, છેલ્લે આવ્યું છે। રૂમ કેવું છે? મોટું છે। આ ઓરડો મોટો છે, અને અહીંયા આ મોટો ઓરડો છે, મતલબ એક જ થયો બધાનો। ધેટ ફ્લાવર ઇઝ રેડ, પેલું ફૂલ લાલ છે, પેલું લાલ ફૂલ છે। ધેટ ઇઝ, ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ, પેલું ઘર જૂનું છે। બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાયું હશે કે જોઈ લઈએ આપણે શું સમજાયું। નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે છે। નામની પહેલાં જ્યારે મૂકવામાં આવે છે, નામની પહેલાં જ્યારે વિશેષણ મૂકવામાં આવે છે, ઉચ્ચારની જગ્યા એ કાં તો એન મૂકવામાં આવે છે। અહીંયા ઓલ્ડ છે એટલે એન ઓલ્ડ ફ્લાવર, અને પછી વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી। અહીંયા છેલ્લે મૂકવામાં આવે છે ત્યારે અ લાગ્યો છે, નહીં નહીં, અહીંયા એન્ડ પણ નથી લાગ્યો, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે વિશેષણ વાક્ય વિશેષણનો ઉપયોગ વાક્યની અંદર કરી શકીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું।